समांतर रेखाओ, समांतर रेखाओ एटले बे एवी रेखा के जे बन्ने रेखाओना कोईपण बे बिंदुओ वच्चेनो अंतर हमेशा समान मळे। जेम के मापट्टी होय एनी आ एक धार अने आ बीजी धार ए बन्ने समांतर कहेवाय, कारण के आपणे आ एक धार अहीं दोरीए अने आ बीजी धार थी आ बीजी रेखा मळे छे एने लईए, तो अहीं आ बे रेखाओ वच्चेना बे बिंदु के जेना वच्चे सीधी लीटी थी अंतर मापीए तो ए बे बिंदु वच्चेनो अंतर हमेशा समान मळशे। अहीं जेटलू हशे एटला जो तमे अहीं बीजा कोई पण बे बिंदुओ वच्चे अंतर मापशो तो ए पण समान मळशे। तो आवी रीते आपणे एक ज समतलमां आवेली बे रेखा के जेना बे बिंदुओ वच्चेनुं लंब अंतर हमेशा समान मळे एवी बे रेखाओने समांतर रेखाओ कहीए छीए। एवा घणा उदाहरणो तमे जोवो छो, जેમ કે ટ્રેનના બે પાટા એ હંમેશા એને બે પાટા વચ્ચેનું અંતર સમાન રહેતું હોય છે। તમારી નોટબુક હોય તો એ નોટબુક જે છે એને ઉપરની ધાર અને નીચેની ધાર આ બે ધાર વચ્ચેનું અંતર પણ હંમેશા સમાન હોય, એ જ રીતે આ અંદર તરફની અને અહીંયા બહારની ધાર એ વચ્ચેનું અંતર પણ સમાન હોય તો એ આ બંને રેખા સમાંતર કહેવાશે, એ જ રીતે આ બે રેખા પણ સમાંતર કહેવાય। સમાંતર રેખાઓની છેદિકા એટલે શું? તો છેદિકા મતલબ કોઈ પણ બે રેખાઓને ને ત્રીજી કોઈ રેખા એક એક બિંદુમાં છેદતી હોય, ધારો કે આ ત્રીજી કોઈ રેખા જે આ રીતે બંને સમાંતર રેખાને એક એક બિંદુમાં છેદતી હોય એ રીતે ત્રીજી જે રેખા લેવામાં આવે તો આ ત્રીજી રેખાને આ બે રેખાની છેદિકા કહેવાય। કોઈ પણ બે સમાંતર રેખાની છેદિકા આ રીતે પણ લઈ શકાય। અને એકદમ સીધી એટલે કે એને લંબ હોય એ પણ એની છેદિકા કહેવાય। અહીં આપણે જોશું કે આ રીતે છેદિકા બને ત્યારે કુલ કેટલા ખૂણા બને, એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ, કુલ આઠ ખૂણા। અહીંયા પણ એ જ રીતે ચાર અને ચાર આઠ ખૂણા બને। અહીં એવું છે કે દરેક ખૂણા 90 માપના જશે, આઠે આઠ ખૂણા, જ્યારે અહીં ફક્ત આ બે ખૂણા સમાન હશે આ બે ખૂણા સમાન હશે, એ જ રીતે અહીં એક અને ચાર ખૂણાનું માપ જે હશે એટલો જ માપનો ખૂણો પાંચ અને આઠ નંબરનો ખૂણો છે એનું માપ એટલું જ હશે, બે ત્રણ છ અને સાત એ ચાર ખૂણાનું માપ સમાન હશે। આ એની લાક્ષણિકતા છે, એને આપણે જોઈએ। જેમ કે આ ખૂણાનું માપ જોવા માટે છ એક બે અને ત્રણ છ અને સાત એ ચાર ખૂણાના માપ સમાન છે, છ માપ નંબરનો જે ખૂણો છે તેનું માપ આપણે કોણમાપકથી શોધીએ તો કોણમાપકનું કેન્દ્ર અહીં એની એક રેખા સાથે અહીંયા સમાંતર આવે એ રીતે ગોઠવીએ અને આ જે બીજું જે છે એ અહીં ક્યાં મળે છે તો આ દસ વીસ ત્રીસ અને ચાલીસ, મતલબ કે આ ખૂણાનું માપ ચાલીસ અંશ છે। હવે તમે દરેક પર મૂકી આ રીતે દરેકમાં જોશો તો ખાતરી થશે કે અહીં પણ અહીં ચાલીસ અંશનો ખૂણો મળે છે, એટલે આ રીતે છ અને સાત એ જ રીતે અહીં આ બે અને આ ત્રીજા નંબરનો ખૂણો એનું પણ ચાલીસ ડિગ્રી માપ છે। એની બાજુમાં આ જે ખૂણો હોય છે તો આપણને એ ખ્યાલ છે કે રેખિક જોડના બે ખૂણાના માપનો સરવાળો 90 વત્તા 90 એટલે કુલ 180 થાય, તો અહીં પણ આ બે ખૂણા છે એક નંબરનો ખૂણો અને આ બે નંબરનો ખૂણો એ બંને ભેગા થઈને એક રેખા બનાવે છે, માટે એ બંને ખૂણાને રેખિક જોડના ખૂણા કહેવાય। રેખિક જોડના
રેખિક જોડના બંને ખૂણાનો બંને ખૂણાના માપનો સરવાળો માપનો સરવાળો હંમેશા 180 અંશ જ થાય. તેથી બીજા ખૂણાનું માપ શોધવા માટે 180 ઓછા 40 અંશ બરાબર આ 140 અંશનો ખૂણો મળે. એક નંબરનો ખૂણો અને જેટલો જ ચાર નંબરનો ખૂણો છે માટે એનું માપ પણ 140 અંશ હશે. એ જ રીતે પાંચ નંબરનો ખૂણો પણ 140 અંશનું માપ ધરાવે અને આઠ નંબરનો ખૂણો પણ 140 અંશનું માપ ધરાવતો હોય. તો આ રીતે બે સમાંતર રેખાઓની મદદથી બે સમાંતર રેખા પર એક છેદિકાથી આપણને આ રીતે બાકીના આઠે ખૂણાઓ હોય એમાંથી કોઈ પણ એક ખૂણાનું માપ આપ્યું હોય તો બાકીના સાત ખૂણાના માપ તમે જાતે શોધી શકો. એના માટે તમારે એટલા એના નિયમો યાદ રાખવા પડે કે રેખિક જોડના બંને ખૂણાના માપનો સરવાળો 180 થાય. બીજું આમાં યુગ્મ કોણ, અહીં આ જ રીતે જ્યારે બે સમાંતર રેખાઓને કોઈ એક છેદિકા છેદતી હોય ત્યારે યુગ્મ કોણની જોડના ખૂણાના માપ તમારે શોધવાના આવે તો આ રીતે ટૂંકમાં યાદ રાખવાનું રહે છે કે અંગ્રેજીમાં આપણે જે ઝેડ કરીએ એ ઝેડમાં આ જે બે ખૂણા હોય એને યુગ્મ કોણના ખૂણા કહેવાય. એટલે કે અહીં તમે જોશો કે આ રીતે ઝેડ બને છે જેમાં આ ત્રણ નંબરનો ખૂણો અને આ છ નંબરનો ખૂણો એને યુગ્મ કોણની જોડના ખૂણા કહેવાય. તેથી એ બંનેના માપ હંમેશા સમાન હોય, યુગ્મ કોણની જોડના ખૂણાના માપ હંમેશા સમાન હોય. ક્યાં તો એ બંને લઘુ કોણ હોય અથવા એ બંને ગુરુ કોણ હોય. અને જો છેદિકા લંબ હોય તો યુગ્મ કોણની બંને જોડના ખૂણા એ 90 અંશના હોય. આ જ રીતે અહીં ઊંધો છે એટલે કે આ લીટી આમ અને આમ, આ પણ આમાં પણ અંદર બનતા જે બે ખૂણા છે આ ચાર નંબરનો ખૂણો અને આ પાંચ, આ પણ યુગ્મ કોણના જોડના ખૂણા કહેવાય. આ રીતે તો એ પણ તમે જોશો કે 140 અંશ એના માપ સમાન છે. બે સમાંતર રેખાને સંકેતમાં આ રીતે લખાય છે. ધારો કે આ રેખાને આપણે L1 રેખા કહીએ અને આ રેખાને L2 રેખા કહીએ તો L1 અને L2 રેખા સમાંતર છે અને આ L3 રેખા તેની છેદિકા છે. એને જો ટૂંકમાં લખવું હોય તો L1 સમાંતર છે L2 અને L3 છેદિકા છે. બે સમાંતર રેખાની કોઈ છેદિકા દ્વારા રેખિક જોડના ખૂણા મળે, યુગ્મ કોણની જોડના ખૂણા મળે, આ ઉપરાંત અનુકોણો મળે. અનુકોણો એટલે અંગ્રેજીનો F બનતો હોય એ પરથી એને ઓળખી શકાય. જેમ કે અહીં જોશો તો આપણે પરફેક્ટ F મળે જેમાં આ બે ખૂણા છે એ અનુકોણો કહેવાય પરસ્પર એકબીજાના. અહીં આપણને આ જ રીતે આ અહીં F ગણવાનો છે તો અહીં ચાર નંબરનો ખૂણો અને આઠ નંબરનો ખૂણો એ બંને એકબીજાના અનુકોણ કહેવાય. અહીં આપણે ખૂણાઓને નામ લખવા માટે અહીં આપણે બિંદુઓ દર્શાવવા પડે. આ A બિંદુ, આ B, અહીં C, અહીં D, E બિંદુ, F અને અહીં જી બિંદુ નામ આપીએ તો હવે આ ખૂણાઓને લખીએ. અનુકોણો એટલે આ રીતે Fમાં બનતા આ બે ખૂણા, આ બંને આ બેને લખવા માટે એ બી સી ખૂણો કહેવાય. આ જે ખૂણો છે એની જે બે બાજુઓ હોય એનાથી અને જે બિંદુ પાસે ખૂણો બને છે એ બિંદુ વચ્ચે આવે એટલે આ ખૂણાને લખવો હોય તો ખૂણો એ બી સી કહેવાય. અથવા ખૂણો સી બી એ પણ કહી શકાય. એની સાથે અનુકોણ કોણ છે તો આ રીતે આ ખૂણો
કે જેમાં સી બિંદુ પાસે ખૂણો બને છે અને એની જે બે બાજુઓ છે એમાં ઈ અને ડી બિંદુ છે, તેથી ઈ સી ડી ખૂણો ઈ સી ડી અથવા ખૂણો ડી સી ઈ પણ કહેવાય. ડી સી ઈ અને એ બંનેના માપ સમાન હોય, અનુગુણોના માપ સમાન હોય, અથવા તો એ બંને લઘુકોણ હોય અથવા એ બંને ગુરુકોણ હોય. અહીં આપણે જોયું તો એ પ્રમાણે આ બંને આપણે જે ખૂણા લખ્યા છે એ બંનેનું માપ 140 છે. રેખિક જોડના ખૂણાઓને લખવા હોય તો અહીં આપણને એક જોડ, નીચે બીજી જોડ, આ ત્રીજી જોડ અને ચોથી જોડ, કુલ ચાર જોડ મળે છે. તો એમાંથી આપણે રેખિક જોડ લખીએ. અહીં ખૂણાનું નામ આપવા એક બિંદુ લેવો પડશે જી, પછી અહીંયા એચ બિંદુ. તો આ બી પાસે બનતો ખૂણો એ એચ બી એ, ખૂણો એચ બી એ અને ખૂણો એચ બી એફ, જેનાથી આ રીતે એક આખી રેખા બની કે જે બંનેનો સરવાળો 180 થાય, એટલે એચ બી એફ. આ એક જોડ, બીજી જોડ એ બી સી સાથે એફ બી સી, આ બંને જેમાં એફ બી સી ખૂણો એફ બી સી અને ખૂણો સી બી એ સી બી એ. આમ પૈકી પણ જો કોઈ એક જ ખૂણાનું માપ આપ્યું હોય, જેમ કે આપણને ખ્યાલ છે અહીંયા 40 છે, તો બાકીનું 180 ઓછા 40 એ આ નિયમની મદદથી મળી શકે. બાકીના બે જે ખૂણાની જોડ છે એ જી સી બી, ખૂણો જી સી બી અને ખૂણો બી સી ઈ, ખૂણો બી સી ઈ. ચોથી જોડ નીચેની તરફ આ જેમાં અહીં જી સી ડી એટલે આ ખૂણો, ખૂણો જી સી ડી અને ખૂણો ડી સી ઈ, ખૂણો ડી સી ઈ. હવે જો અનુકોણો લખ્યા, રેખિક જોડના લખ્યા અને યુગ્મકોણના જો ખૂણાની જોડ લખવી હોય તો યુગ્મકોણો આપણે કઈ રીતે લખી શકીએ, તો આપણે વાત કરીએ એમ આ રીતે, જે ઝેડ બને એનો આ ખૂણો અને આ ખૂણો. તો અહીં એફ બી સી, ખૂણો એફ બી સી અને ખૂણો બી સી ઈ, ખૂણો બી સી ઈ. એ જ રીતે આ તરફથી આમ, જેમાં આ અને આ, ત્યારે એ બી સી, ખૂણો એ બી સી અને ખૂણો બી સી જી, બી સી જી. યુગ્મકોણની ફક્ત આપણને બે જ જોડ મળશે, બે ખૂણાઓની એક જોડ અને બીજા બે ખૂણાઓની એક જોડ, આ રીતે બે જોડ મળે. આ જ રીતે આપણને બે સમાંતર રેખાઓની એક છેદિકાથી ત્રીજા પ્રકારના જે ખૂણાઓ મળે છે તેને અંતઃકોણો કહે છે. અંતઃકોણો એટલે અંદરની તરફ બનતા, અંતઃ એટલે અંદર. તો અહીં આપણે આ રીતે ઇંગ્લિશનો ઈ બને એમાં જે અંદર સામસામે, આ રીતે ઇંગ્લિશના ઈમાં અંદર તરફ, એટલા માટે એ રીતે આપણે યાદ રાખી શકીએ અંતઃકોણો. તો અહીં એ બી સી એટલે આ ખૂણો થયો અને બી સી ઈ એટલે ખૂણો એ બી સી અને ખૂણો બી સી ઈ, ખૂણો બી સી ઈ, આ બંને અંતઃકોણો છે. અંતઃકોણોની પણ આપણને આ રીતે બે જોડ મળશે, એક આ તરફ એફ બી સી, ખૂણો એફ બી સી અને ખૂણો જી સી બી, ખૂણો જી સી બી. અને બીજું તમે જોઈ શકશો કે એ બંનેનો કુલ સરવાળો 180 થાય, કારણ કે એમ એ બંને ખૂણાઓ પૈકીનો એક ખૂણો લઘુકોણ હશે અને બીજો ગુરુકોણ હશે. અહીં આપણે આ 40 છે, આ 40 માપનો છે, આ 40 છે અને આ 140, એટલે આ બંનેનો સરવાળો 180 થાય, અંતઃકોણોનો સરવાળો 180 થાય. મિત્રો, આપણે બે સમાંતર રેખાઓ
અને એને એક ત્રીજી રેખા છે ને ત્યારે અલગ અલગ પ્રકારના જે ખૂણાઓની વાત લીધી કે બે રેખિક જોડના ખૂણાની જોડણી આપણને ચાર મળે, યુગ્મ કોણોની બે જોડ મળે, આ રીતે અનુકોણો મળે અને અહીંયા મળતા અંતઃકોણો મળે. પરંતુ અહીં ત્રણ રેખાની વાત છે, ફક્ત બે જ રેખાઓ છેદતી હોય એકબીજાને અને એ કોઈ પણ ખૂણે છેદતી હોય ત્યારે આપણને કુલ ચાર ખૂણાઓ મળતા હોય છે, એક બે ત્રણ અને ચાર, જેમાં એક અને આ ત્રણ એવી બંને ખૂણાનું માપ સમાન હોય અને આ બે અને ચાર એ બે ખૂણાનું માપ સમાન હોય. જેમ કે અહીં આપણે જે બનાવ્યું છે આકૃતિ એમાં 45, આ બે નંબરના ખૂણાનું માપ 45 છે, તો અહીં આ ચાર નંબરના ખૂણાનું માપ પણ 45 હશે. તો એ બંને ખૂણાને એકબીજાના અભિકોણ કહેવાય. એને લખવા માટે આપણે કેટલાક બિંદુઓની જરૂર પડશે, એ આપણે દર્શાવી અને એને એ રીતે ખૂણાઓને લખ્યા કઈ રીતે જોઈએ. તો એ પી બી ખૂણો, ખૂણો એ પી બી એકરૂપ છે ખૂણો સી પી ડી, ખૂણો સી પી ડી અથવા આને ડી પી સી પણ કહેવાય. તો આ બંને અભિકોણો હોય હોવાથી અભિકોણો હંમેશા એકરૂપ હોય અને આ નિશાની એકરૂપ માટેની છે. જ્યારે આપણે એકરૂપની નિશાની કાઢીએ તો માપ ખૂણો એ પી ડી બરાબર માપ ખૂણો સી પી ડી, સી પી ડી બરાબર 45° ખૂણો થાય. એ જ રીતે ખૂણો સી પી એ, ખૂણો સી પી એ અને ખૂણો ડી પી બી, ખૂણો બી પી બી પણ અભિકોણો છે અને એના માપ 180-45 એટલે કે 135 મળશે. માટે ખૂણો સીપીએ અને ખૂણો ડીપીબીના માપ 135° મળે અને એ બંને એકબીજાના પરસ્પર અભિકોણ કહેવાય.